हेलो विद्यार्थी मित्रों, चलो अपने छेल्ला भाग में स्वाध्याय 1.5 पूरु कर्यु हतु। हवे अपने आज एक बे उदाहरणों छे जे स्वाध्याय 1.5 ने अनुलक्षीने छे अने महत्वना पण छे परीक्षा माटे। चलो जोईए। पहेलो प्रश्न, सादुरूप आपो। 5 वर्गमूळ में 8 माइनस 2 वर्गमूळ में 32 माइनस 2 वर्गमूळ में 2। આપણે આ જે પ્રશ્ન છે તેનું સાદુરૂપ આપવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ખૂબ સહેલો છે, ધ્યાનથી સમજજો। આપણી પાસે સંખ્યા કઈ છે? તો 5 વર્ગમૂળમાં 8 માઇનસ 2 વર્ગમૂળમાં 32 માઇનસ 2 વર્ગમૂળમાં 2। આ સૌથી પહેલાં અહીંયા વર્ગમૂળમાં 2 જે વિભાજ્ય સંખ્યા છે, પણ અહીંયા 32 અને અહીંયા 8 જે વિભાજ્ય સંખ્યાઓ છે, તો આપણે તેને શું કરીએ? અવિભાજ્ય અવયવના સ્વરૂપે દર્શાવીએ। ચલો, તો 8ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 વડે ભાગ ચલાવીએ, એટલે કે 8નો 2 વડે ભાગ ચલાવીએ તો 4, 4નો ફરીથી 2 વડે ભાગ ચલાવીએ તો 2, ફરીથી 2 વડે ચલાવીએ તો 1। ચલો, 1 આવી ગયો એટલે પૂરું। તો 8 કઈ રીતે મળે છે? 2ના ઘનથી મળે છે। અહીંયા બરાબર કરીને દર્શાવીએ, 5 વર્ગમૂળમાં 8 કઈ રીતે મળે છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 માઇનસ, બીજી બાજુ 2 વર્ગમૂળમાં કેટલા છે? 32। તો 32નો પાછા અવિભાજ્ય અવયવ પાડીએ, 32ના અવિભાજ્ય અવયવ 2 વડે ભાગ ચલાવીએ એટલે કે 16, ફરીથી 2 વડે ભાગ ચલાવીએ 8, ફરીથી 2 વડે 4, 2 વડે 2, 2 વડે અહીંયા ભાગ ચલાવીએ એટલે 1। તો 5 વખત 2 મળે છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ને અંતમાં છેલ્લે તો 2 વર્ગમૂળમાં 2 જ છે। હવે પાંચ છે, હવે તેને ગુણ્યા કરી, તો યાદ રાખજો વર્ગમૂળમાં 1ની એક સંખ્યા જો 2 વખત આવે તો તે સંખ્યા 12 આવી જાય છે, એટલે કે અહીંયા 2નું 1 ગ્રુપ બને છે। તો 5ની સાથે આ 2 ગુણાઈ જશે, આ એક ગ્રુપ 12 આવી ગયું, બચ્યું શું અંદર? તો વર્ગમૂળમાં ફક્ત 2 માઇનસ 2 ગુણ્યા, તો જો આ એક ગ્રુપ બીજું ગ્રુપ એટલે કે 2 ગુણ્યા 2, તો 2નો વર્ગ થશે, તો વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય એટલે કે 1 વખત 2 12 આવશે। ફરીથી અહીંયા બીજું એક ગ્રુપ બને છે, 2નું સેટ બને છે, તો એ પણ ફરીથી 12 આવશે। વર્ગમૂળમાં શું બચશે? હવે ફક્ત 1 જે 2 અહીંયા હતા તે વર્ગમૂળમાં બચશે, માઇનસ 2 વર્ગમૂળમાં 2 તો છે જ। ચલો આગળ, 5 ગુણ્યા 2 એટલે કેટલા? 10, વર્ગમૂળમાં કેટલા થયા? 2 માઇનસ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો હવે આગળ જોઈએ તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે કેટલા થશે? 8, વર્ગમૂળમાં કેટલા છે આપણી પાસે? 2 માઇનસ 2 વર્ગમૂળમાં 2। હવે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જુઓ તમે, આપણને જે આ સંખ્યાઓ મળી છે તેમાં ત્રણે ત્રણ સંખ્યા, એક આ બીજી અને આ ત્રીજી, ત્રણે ત્રણમાં સામાન્ય શું છે? તો ગુણકમાં, એટલે કે ત્રણેય સંખ્યાની સાથે ગુણાયેલી છે વર્ગમૂળ 2। તો આપણે વર્ગમૂળ 2ને જો સામાન્ય કાઢી લઈએ તો અંદર શું બચે છે? તો પહેલા પદમાંથી જો આ વર્ગમૂળ 2 સામાન્ય કાઢી એટલે 2 × 4 = 10, પછી બીજા પદમાંથી વર્ગમૂળ 2 સામાન્ય કાઢી લઈએ એટલે બચે છે ફક્ત 8, કેવા? માઇનસ, માઇનસ 8। ત્રીજા પદમાંથી પણ આપણે વર્ગમૂળ 2ને સામાન્ય કાઢી લીધા એટલે બચે છે શું અંદર? માઇનસ 2। તો હવે ધ્યાનથી જો વર્ગમૂળ 2 સાથે ગુણાકારમાં 10માંથી 8 જાય તો 2 વધશે, 2માંથી પાછા બીજા 2 જશે એટલે કેટલા બચે છે? 0। 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થાય તો જવાબ શું મળે આપણને? 0। એટલે કે વર્ગમૂળ 5 વર્ગમૂળમાં 8 માઇનસ 2 વર્ગમૂળમાં 32 માઇનસ 2 વર્ગમૂળમાં 2, આનું સાદુરૂપ આપતા આપણને જવાબ કેટલો મળે છે? 0 મળે છે। સમજાઈ ગયું? આ રીતના પ્રશ્નો તમને પૂછાઈ શકે, તમે વિચારમાં પણ પડી જાઓ કે સર આ કઈ રીતે આવ્યું। આ રીતે થાય છે, ઘણી વખત એવું થાય કે આપણે વર્ગમૂળ 8ની કિંમતો લખી નાખીએ, વર્ગમૂળ 32ની કિંમતો પણ લખી દઈએ અને વર્ગમૂળ 2ની પણ કિંમત લખી દઈએ, તો હવે વર્ગમૂળ 2 તો અસમ્ય સંખ્યા થઈ જશે, વર્ગમૂળ 8 એનો જવાબ પણ અસમ્ય સંખ્યા જ મળશે આપણને,
તો આવી પરિસ્થિતિમાં આપણો જવાબ ગૂંચવાઈ શકે છે, એના કરતાં સીધો ઓપ્શન છે. આ એક ગણિતના સામાન્ય નિયમોનો ઉપયોગ કરીને, નિત્યસમોનો ઉપયોગ કરીને આપણે આ રીતે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. ચલો આગળ જોઈએ, બીજો એક ઉદાહરણ છે. સેમ સાદુરૂપ આપવાનું છે. બંને સંખ્યાઓ વર્ગ 4 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 5, જેનો આખાનો વર્ગ કરવાનો છે. પણ યાદ રાખજો, 4 ગુણ્યા વર્ગમૂળ 3 અને 3 ગુણ્યા વર્ગમૂળ 5 બંને અસમી સંખ્યાઓ છે, તો જરા પણ ગભરાવાની જરૂરિયાત નથી. દાખલો ખૂબ સહેલો છે. ચલો, માઇનસ 3 વર્ગમૂળ 5 આખાનો વર્ગ, આપણે આનો ઉકેલ મેળવવાનો છે. હવે તમને આનો ઉકેલ મેળવતા પહેલાં એક વખત નિત્યસમ ફરીથી યાદ અપાવી દઉં. તો યાદ રાખજો, આપણી પાસે ઘણા બધા ગણિતમાં નિત્યસમો છે, તેમાંથી એક નિત્યસમ એ પ્લસ બી આખાનો વર્ગ. તો આનું નિત્યસમનો જવાબ શું આવે? તો એનો વર્ગ વત્તા, જો વચ્ચે પ્લસ હોય તો પ્લસ, જો વચ્ચે માઇનસ હોય તો માઇનસ, બરાબર છે. તો અત્યારે આપણી પાસે પ્લસ છે, તો પ્લસ 2 ગુણ્યા પહેલું પદ એટલે કે એ, અને બીજું પદ એટલે કે બી વત્તા બીનો વર્ગ. જો આ અને આ આ બંને તો પ્લસ જ રહેશે, વર્ગવાળા બંને પ્લસ રહેશે, પણ ફક્ત ફરક ક્યાં આવશે? અહીંયા જો વચ્ચેનું ચિહ્ન માઇનસ હોય તો માઇનસ. ચલો લખી દઈએ, એ માઇનસ બી આખાનો વર્ગ હોય તો એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. આપણી પાસે નિત્યસમો છે, બરાબર. તો સેમ આ જ પ્રકારનું નિત્યસમ અહીંયા પણ લાગુ પડે છે. આ આખો તમે એ ધારી લ્યો, આ આખાને તમે બી ધારી લ્યો, તો એ માઇનસ બી આખાનો વર્ગ એટલે કે આ નિત્યસમ લાગુ પડશે આપણી પાસે. ચલો, તો નિત્યસમ પ્રમાણે આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એનો વર્ગ પહેલમ પહેલું એટલે કે આખા પદનો વર્ગ, તો 4 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ, પછી શું છે માઇનસ, મૂકી દઈએ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ એટલે કે 4 વર્ગમૂળ 3, બીજું પદ એટલે કે 3 વર્ગમૂળ 5 વત્તા અંતિમ પદ એટલે કે બી સ્ક્વેરનો વર્ગ. તો બી આપણો શું હતો? વર્ગમૂળમાં, સોરી, કૌંસમાં 3 વર્ગમૂળ 5 આખાનો વર્ગ. આ રીતના પદો મળે છે આપણને. ચલો ઉકેલીએ. તો અહીંયા 4નો વર્ગ, 4નો વર્ગ કેટલો થશે? 16. અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે, એટલે કે ગુણાકારમાં ફક્ત આ સંખ્યા આવશે, એટલે કે 16 ગુણ્યા 3 માઇનસ, અહીંયા વર્ગમૂળવાળી સંખ્યાનો અલગથી ગુણાકાર થશે અને જે બહારની સંખ્યાઓ છે તેનો અલગથી, તો 2 ગુણ્યા 4 ગુણ્યા 3, તો 4 દુ 8, 8 તેરી 24. અને વર્ગમૂળવાળી જે સંખ્યાઓ છે તેનો વર્ગમૂળની અંદર ગુણાકાર થશે, એટલે કે 3 ગુણ્યા 5. અંતિમ પદ પ્લસ હતું, દર્શાવી દઈએ પ્લસ. ચલો, 3નો વર્ગ 9 ગુણ્યા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે એટલે ફક્ત 5 ગુણાકારમાં આવી જશે. ચલો, થઈ ગયું સિમ્પલ. આ ફક્ત યાદ રાખવા માટે છે તમારે. ચલો, તો 16 ગુણ્યા 3 કેટલા થશે? 16 ગુણ્યા 3 48 માઇનસ 24 વર્ગમૂળમાં કેટલા? 5 તેરી 15 વત્તા 9 ગુણ્યા 5 એટલે કે 9 પંચા 45. હવે આ બંને સંખ્યાઓનો સરવાળો સીધી રીતે કરીએ એટલે કે 48 વત્તા 95 કેટલા થશે? સોરી, 45 એટલે કે 93 માઇનસ 24 વર્ગમૂળમાં 15. તો આ જે મળે છે આપણને, આ આપણો શું થઈ ગયો? જવાબ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આવતા ભાગમાં જોઈશું.